મેથા ફરીથી આપ સૌનું સ્વાગત કરે છે. ગઈકાલના વિડીયો બાદ સ્ટુડન્ટ્સની કોમેન્ટ આવી કે સર તમે ધોરણ 7નું તો અપલોડ કર્યો છે વિડીયો, પણ ધોરણ 8નું શું? તો આજે આપણે ધોરણ 8માં સ્ટાન્ડર્ડ 8નું ફર્સ્ટ ચેપ્ટર સમમેય સંખ્યા વિશે જાણીશું. સમમેય સંખ્યાને કહેવામાં આવે છે રેશનલ નંબર્સ. ઇંગ્લિશ અને ગુજરાતી બંને માટે મેથેમેટિક્સ તો સેમ છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમારે કોઈ પણ મીડિયમ હોય. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રાકૃતિક સંખ્યા એટલે કે કહેવામાં આવે છે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ છે એન, અને એન સાંકેત વડે દર્શાવવામાં આવે છે, સાંકેતિક રીતે એન વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3થી અનંત સુધી થાય છે, એટલે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. એટલે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સંખ્યા ઉપર તેને કઈ રીતે દર્શાવાય? 1, 2, 3થી અનંત સુધી. પૂર્ણ સંખ્યા હોલ નંબર 0, 1, 2, 3 જુઓ. ડબલ્યુ પૂર્ણ સંખ્યાને સાંકેત રીતે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. ડબલ્યુ બરાબર 0, 1, 2, 3 ... અનંત સુધી, એટલે કે 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. 0નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. હવે જોઈએ કે સમમેય સંખ્યા. સમમેય સંખ્યા એટલે શું? રેશનલ નંબર, જે સંખ્યાને પી બાય ક્યુના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહેવાય. કયા સ્વરૂપમાં? પી બાય ક્યુના. હવે એની પણ કન્ડિશન હશે, પી એટલે શું, ક્યુ એટલે શું? તો પી એટલે કે પૂર્ણાંક સંખ્યા, ક્યુ પણ પૂર્ણાંક સંખ્યા. સર આ તો બંને પૂર્ણાંક સંખ્યા લખી છે, પણ ક્યુમાં એક કન્ડિશન છે, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યુની કિંમત 0 નથી, એટલે કે છેદ 0 નથી. કોઈ પણ તમે સંખ્યા લઈ લો, સપોઝ કે -1 છે, -1/2 છે, 0, 1/2, 1, 3/2, એ બધી થઈ ગઈ તમારી સમમેય સંખ્યા. તમે અહીંયા જોશો કે મેં અહીંયા 1 પણ લખેલો છે, -1 પણ લખેલો છે. તો તમે કહેશો કે ભાઈ સર આ તો તમે પી બાય ક્યુનું સ્વરૂપ કીધું, તમે કેમ 1 લખ્યો ને -1 લખ્યો? ત્યાં તો કશું ક્યુ તો છે જ નહીં, પણ જેના છેદમાં કંઈ નથી તો શું કહેવાય ભાઈ? સપોઝ કે 2 છે તો 2 એકલો ના કહેવાય, 2ના છેદમાં 1 પણ કહેવાય. તો આ ઉપરનો થયો તે પી, નીચેનો થયો તે ક્યુ. ખબર પડી તમને મિત્રો? કોઈના બી છેદમાં કંઈ પણ ના હોય પણ તો 1 તો છે જ પ્રેઝન્ટ, એટલે પી બાય ક્યુનું સ્વરૂપ કહેવાય. હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર નંબર્સ. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક તેમ ત્રણેય સંખ્યાનો સમાવેશ થાય છે. -2, -1, 0, 1, 2. હવે શું, એટલે અહીંયા માઇનસ અનંતથી પ્લસ અનંત સુધીની સંખ્યાઓ બધી પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જાય. સમમેય સંખ્યાના ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, ક્યુમ્યુલેટિવનો ક્રમ એટલે શું કે ક્રમ બદલવો. હવે આપણે ક્રમમાં સરવાળાની વાત કરીએ છીએ કે -2 ~ 3 પ્લસ 5 ~ 7 છે તો શું, પહેલાં તો 3 અને 7 છે તો પહેલાં એને સમછેદી કરવી પડે. સમછેદી એટલે કે મેં અગાઉના ધોરણ સ્ટાન્ડર્ડ 7 અને પ્રી પ્રાઇમરીના જે વિડીયો છે હમણાં જે મેં અપલોડ કરેલા છે તેમાં તમને સમજાવ્યું છે સમછેદી એટલે શું. 3 અને 7નો લસાઅ આવે છે 21, સો લસાઅ લીધા LCM પછી મેં ઉપર કરી નાખેલું છે છેદ અંશમાં પણ 3 અને 21 લાવે છે, એટલે 7 વડે ગુણ્યા તો ઉપર પણ અંશને પણ 7 વડે ગુણવા પડે, એટલે 14 - 2 એટલે 7 × 2 = 14 તથા તે જ રીતે 7 × 2 = 7 = 21 તો 5 × 3 = 15 તે રીતે મેં કરેલું છે. તો 1/21 એનો જવાબ મળી ગયો. હવે કે હું એને લઉં છું 5/7 અને -2/3, શું કહેવાય? મેં એનો ક્રમ બદલ્યો છે 5/7 - 2/3, તો તમને તે જ રીતે કરતાં 1/21 જ આન્સર મળે છે, જેથી ક્રમનો ગુણધર્મ સાચો છે. અહીંયા કોઈ પણ ક્રમમાં a + b આ બીજી એક સંખ્યા છે સમમેય સંખ્યા, અને બીજી સંખ્યાનો સમમેય સંખ્યા સરવાળો કરીએ તો જવાબમાં b + a લખેલું છે સામે, એટલે કે ક્રમ તમે બદલ્યો છે પણ જવાબ તો એનો એ જ આવે છે 1/21, આનો પણ 1/21. બે સમમેય સંખ્યાઓનો સરવાળો કરતાં સમમેય સંખ્યા જ મળે, સિમ્પલ વસ્તુ છે. અને સરવાળા માટેનો તટસ્થ સંખ્યા કઈ છે? 0. 2 + 0 = 2. બાદબાકી માટે જોઈ લઈએ. સર સરવાળા માટે તો ક્રમનો નિયમ સાચો છે, બાદબાકી માટે છે કે નહીં તો આપણે ચેક કરી લઈએ.
टू बाय थ्री माइनस फाइव बाय फोर। हमें जो इज इक्वल टू वालों हमें ना जोता अँ तो टू बाय थ्री माइनस फाइव बाय फोर लेफ्ट हेन्ड साइड पहला सॉल्यूशन जुओ पची राइट हेन्ड साइड जीशू। छेद शू कहवा समझ छेदी कर लसा मैं त्रण चौक बार लसा आ गयो तेज रीते अंशन करूँ और एना पीछे आंसर मड़ी गयो माइनस सात छेद बार आम मड़ी गयो तेज रीते जो पाँच छेद चार माइनस बे छेद शू करूँ मैं अँ क्रम बदलो हम आंसर सेम आए कि नहीं आप चेक कर लीए। पंदर ओछा आठ भाग्या बार सात छेद बार सात छेद बार पर अँ जुओ नेगेटिव साइन है अँ कोई साइन नहीं तो आंसर जुदो जुदो है एटला माटे मैं इज नॉट इक्वल टू इज नॉट इक्वल टू इज नॉट इक्वल टू लखेलो एटले बादबाकी माटे आ नियम साचो नहीं क्रमनो नियम गुणाकार माटे गुणाकार एटले के माइनस सात छेद त्रण गुणिया छ छेद पांच लखेलो कोईपण तमे क्रम में गुणाकार कर सको बधा आंसर तो सेम ज आए सात छोक बेतालीस त्रण पंचा पंदर माइनस बेतालीस छेद में पंदर लखेला है पची एनु मैं अति संक्षिप्त स्वरूप में कन्वर्ट करूँ बेतालीस एट चौद तरी बेतालीस त्रण पंचा पंदर त्रण त्रण कैंसल थी जाए डायरेक्ट मैं लखेलू चौद छेद पांच एक एक गुणाकार मेरी तटस्थ संख्या है गुणाकार ने कोई भी क्रम में लई शक ए गुणिया बी लखो क्या तो बी गुणिया ए लखो जवाब तो तमने सेम ज आए जे आप ऊपर चेक कर लीधु। भागाकार मे शू सर भागाकार मे आ शक्य है कि नहीं तो चलो अपने चेक कर लीए माइनस पाँच छेद चार भाग्या त्रण छेद सात हवे फरीथी इज इक्वल टू आ बाजू जुवानू नथी तमारे अत्यारे पहला हवे भागाकार मे डायरेक्ट तो कोई न थई शके तो भागाकार नु पहला गुणाकार नु करवू पड़शे जुओ अहीं भागाकार नु गुणाकार कर्युं त्रण छेद सात एटले एनो व्यस्त थई जशे एनो सात छेद त्रण थशे आ वस्तु बहुज इम्पोर्टंट छे याद राखवी पड़शे तमारे घणा लोको डायरेक्ट ज भागाकार करे छे जेथी जवाब खोटो आवे छे। सौथी पहला भागाकार नो गुणाकार चिन्ह में कन्वर्ट करशू तो तेना पछीनी संख्या नो व्यस्त करवो पड़शे व्यस्त एटले शू कहेवाय उलटाई देवानी बस अंश नो छेद अने छेद नो अंश माइनस पांच छेद चार गुणिया सात छेद त्रण तेज रीते हवे अंश नो गुणाकार अथवा छेद छेद नो गुणाकार पैंतीस छेद बार आव्यो आंसर हवे तेज रीते जोईए त्रण छेद सात भाग्या माइनस पांच छेद चार આપણે શું છે ત્રણ છેદ સાત ભાગ્યા હવે મેં ભાગ્યાનું જો માઇનસ પાંચ છે ચાર છેદમાં લઈ લીધા છેદનો છેદ પણ અંશ બની જાય મેં આમાં એ રીતે બતાવ્યું છે એટલે તમને બંને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ત્રણ ચોક બાર અને નીચે પાંચ સાતા પાંત્રીસ જુઓ આન્સર કેવો આવે છે બંને અલગ અલગ આવે છે એટલે ભાગાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી। હવે જૂથનો નિયમ એસોસિએટ લો એ પ્લસ બી પ્લસ સી એન્ડ એ પ્લસ બી પ્લસ સી આ સર શું એ પ્લસ બી ને બી પ્લસ સી બધું લખ્યું છે કંઈ ખબર નથી પડતી તો ચલો આપણે એક્ઝામ્પલથી સોલ્વ કરી લઈએ। ધારો કે કોઈ બી સંખ્યા એ બી સી એટલે મેં સંખ્યા લીધી માઇનસ ટુ ટુ બાય થ્રી પ્લસ થ્રી બાય ફાઇવ પ્લસ ઇન બ્રેકેટ માઇનસ ફાઇવ બાય સિક્સ હવે જુઓ બ્રેકેટ કર્યું છે એટલે કૌંસ કર્યું છે સૌથી પહેલાં હું કરીશ કૌંસનું સાદુરૂપ માઇનસ બે છે ત્રણ તો એ તો એમના એમ અહીંનું સાદુરૂપ એ પ્લસ માઇનસ તો માઇનસ થાય અને છ પંચાને ત્રીસ લસા તે જ રીતે અંશમાં કર્યું આપણે તો એનો આન્સર મળી ગયો અઢાર માઇનસ પચીસ માઇનસ બે છે ત્રણ માઇનસ સેવન માઇનસ સાત છે ત્રીસ હવે આવી ગયો લસા ત્રીસ ત્રણ છે અને ત્રીસ લાવવા હોય તો દસ વડે મલ્ટીપ્લાય કરવા પડે તો બે દસ વીસ સો માઇનસ વીસ માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી સેવન બાય થર્ટી સો માઇનસ નાઇન બાય ટેન તે જ રીતે મેં અહીંયા કર્યું છે એ બી સીનો ક્રમ તો એનો જ રાખ્યો છે પણ મેં જૂથ બનાવ્યું પહેલાં બેનું આમાં બી પ્લસ સીનું જૂથ હતું આમાં મેં બનાવ્યું છે જૂથ એ પ્લસ બીનું તો એનું સાદુરૂપ આપતા મને મળે છે માઇનસ દસ પ્લસ નવ છેદ પંદર પ્લસ માઇનસ સો માઇનસ ફાઇવ બાય સિક્સ ફાઇવ બાય સિક્સ સાદુરૂપ કરતાં જે બી આન્સર આવ્યો તે આવ્યો માઇનસ નાઇન બાય ટેન અહીંયા પણ માઇનસ નાઇન બાય ટેન અહીંયા પણ માઇનસ નાઇન બાય એટલે કે જૂથનો નિયમ સમય સંખ્યા માટે સાચો છે। ગુણાકાર માટે એ જ રીતે કે એ ઇન્ટુ બી ઇન્ટુ સી એને એ બી સી પણ કહી શકાય તમે કોઈપણ ક્રમમાં કાં તો કોઈપણ જૂથ પ્રમાણે તેનું મલ્ટિપ્લિકેશન કરી શકો છો। વિરોધી સંખ્યા નેગેટિવ ઓફ એ નંબર નેગેટિવ એટલે શું વિરોધી એટલે ટુ બાય થ્રી છે એટલે અહીંયા જુઓ મેં પ્લસ માઇનસ ટુ બાય થ્રી લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો જે સમય સંખ્યામાં તેની વિરોધી સંખ્યા ઉમેરવામાં આવે
તેને સરવાળો કરતાં ઝીરો મળે છે તેને તે સંખ્યાની વિરોધી કહે છે. ખાલી તમારે ચિહ્ન બદલી નાખવા, 2/3 કે તો -2/3 તેની વિરોધી થઈ, રેસિપ્રોકલ કાં તો વ્યસ્ત સંખ્યા. જે સંખ્યાઓનો ગુણાકાર કરતાં આન્સર 1 મળે છે તેમને તેમની વ્યસ્ત સંખ્યા કહેવાય છે. વ્યસ્ત સંખ્યા એટલું જ યાદ રાખવાનું, 21/8 છે તો મારે આનો વ્યસ્ત જોઈતો હોય તો હું આનો કરીશ અંશનું છેદ, છેદનું અંશ તો 8/21 મારો જવાબ છે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, મોર વિડીયો માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.